ందంబోధి స్మితరుచిరపూర్ణేందువదన ప్రఫుల్లంబోజన్మచ్చదసదృశ శోభాక్షియుగల కృపాపరవార శ్రీతసకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాందనాంబుజం పూజితం సురనరోత్తమేరముదా ధర్మనందనమహం విచింతయే. ఓ మే అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవాని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని. బదాయి భక్తోనేతి జయ స్వామినారాయణ. సద్గురు ఆధారణ స్వామి శ్రీ హరిచరిత్రం సాగర్ గ్రంథని అందర్ એમ કથા લખે છે, પૂર ચોથું ને તરંગ ચૌદ. એમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સમાધિ પ્રકરણ જે મહારાજે ચલાવ્યું એમાં સમાધિ કરાવી અને બદ્રિકા આશ્રમને વિશે જે નારાયણ ભગવાને શ્રીરંગદાસને સર્વોપરીતાની વાતો કરીએ દરબાર આગળ એમને કરી છે. ત્યાર પછી આગળ કથા લખે છે પૂર ચોથું અને તરંગ પંદર. ગઢપુર રહે કછુ દી નહી શ્રી હરિ વર જોઈ પીછે નિક સે ફીરને સતસંગ મહી સોઈ પીછે નિક સે ફીરને સતસંગ મહી સોઈ કાઠી નૃપ જીતને બયે હરિ ભક્ત શુભહી જે હ મહાસુર વીર જાની કે સંગલીને હરિ તે હ મહાસુર વીર જાની કે સંગલીને હરિ તે હ. શ્રીહરિ કેટલાક દિવસ ગઢપુરમાં રહ્યા પછી પોતે સત્સંગમાં ફરવા માટે નીકળ્યા. જેટલા કાઠી દરબારો સારા હરિભક્ત થયા હતા તેમણે મહાન સુરવીર જાણીને શ્રીહરિએ તે સમયે સાથે લીધા. જોગિયા અટકના કાઠી નાજા તથા રામ એ નામે બે ભાઈ ઘણા સારા હરિભક્ત થયા. તેઓ લાખનકા ગામમાં રહેતા બંને બંધુ મહાન સુરવીર હતા. શ્રીહરિના મહા અનન્ય ભક્ત તેઓ દાસભાવે ભજતા હતા. તેઓ ગઢપુરમાં શ્રીહરિની પાસે આવ્યા અને વિનંતી કરી, હે મહારાજ, મારા પિતા નાગદાન જોગ્યા અને માતા સીધીબાઈ નાગાજન રાવળ, કાઠી લાખા ગોવાળિયા, તેના ભાઈ કાથળ ગોવાળિયા અને બીજા પણ ઘણા લોકોએ આપને વિનયપૂર્વક જય નારાયણ કહ્યા છે અને સૌ આપને વિનંતી કરે છે. અમારું લાખનકા ગામ દરબાર એભલ ખાચરનું ગરાસનું ગામ છે, તો આપ ત્યાં પધારો અને અમારું ગામ પવિત્ર કરો. પરમ દયાળુ શ્રીહરિએ તેમની વિનંતી સાંભળી પછી તરત જ ત્યાં જવા તૈયાર થયા. મહારાજ ગઢપુરની અંદર ઘણા દિવસો સુધી રહ્યા છે અને ગઢપુરથી પછી સત્સંગની અંદર વિચરણ કરવા માટે મહારાજ નીકળી રહ્યા છે. એમાં લાખનકા ગામના નાજા જોગ્યા અને રામ જોગ્યા બે ભાઈ છે. જસદન પાસે આ ગામ આવેલું છે. શ્રીજી મહારાજના
નાજા યોગ્ય એટલે હજૂરી સેવક જે રહ્યા એવા નાજા યોગ્યા અને રામ એ બંને આવીને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે અમારે ત્યાં પધારો. જ્યારે મહારાજ સૌ પ્રથમ 1861 સાલમાં ગઢડામાં ફૂલદોલનો ઉત્સવ કરવા માટે આવેલા ત્યારે નાજા જોગ્યા ગઢડા આવેલા અને એ જ વર્ષે ભીમ એકાદશીનો સમયો જ્યારે મહારાજે કર્યો ત્યારે એમને ભાવભીનું આમંત્રણ આપેલું અને નાજા જોગ્યાના પ્રેમને વશ થઈ સૌ પ્રથમ મહારાજે ત્યાં સંતોને મોકલેલા. સંતો પહેલાં ગામડા ફરતા અને ગામડા ફરી જીવોને ભગવાન ભજાવતા. ભગવાન સ્વામિનારાયણને તો આ પૃથ્વી ઉપર પહેલાં કોઈ ઓળખતું જ નહીં, કારણ કે નામ કોઈએ સાંભળ્યું જ નહોતું. એટલે સંતો ગામડે ગામડે જાય, જીવ જીવની પાછળ ફરે, એક એકને પકડી પકડીને એને ભગવાન સ્વામિનારાયણ સમજાવે. એમાં મહારાજ નાજા સંતો લાખનકા ગામની અંદર ગયા. એ સમયે ગોવાળિયા અટકવાળા જે આ એમાં લાખો ગોવાળિયો આવ્યો ને, એ લાખો ગોવાળિયો સત્સંગમાં નહોતો અને એ ભગવાન શ્રીહરિનો ને ભગવાન શ્રીહરિના સંતોનો અતિ દ્વેષ કરતો. લાખો ગોવાળિયો એમ કહેતો કે સ્વામિનારાયણના મુંડિયા ગામ બગાડે છે, આવું એ ગોવાળિયાઓ કહેતા. વ્યસનોમાં પૂરા હતા, વ્યસને ફૂલ કરતા. આવા વ્યસની લોકોએ બધાએ વાત વહેતી કરી સ્વામિનારાયણના સાધુ જે ગામમાં જાય છે એમાં ગામ બગાડી નાખે છે. એટલે લાખા ગોવાળિયા એમાં પાછો માથે ભારે હતો. એટલે સ્વામિનારાયણના સંતો જ્યારે લાખનકા ગામની અંદર આવ્યા, નાજા જોગ્યા એ સત્સંગમાં હતા એટલે એને ઘેર ઉતારો કર્યો. આજે આમાં હરિચરિતનો સાગરમાં નાજા જોગ્યા એમ કહે છે કે લાખો ગોવાળિયો આદિ દરેકે મહારાજ તમને જય નારાયણ કહ્યા છે અને તમને બોલાવ્યા છે. એટલા માટે એની પૂર્વની કથા કહું છું કે લાખો ગોવાળિયો સત્સંગનો દ્વેષી હતો. સંતો નાજા જોગ્યાને ઘેર થાળ કરતા હતા તો થાળ કરતા હતા એ લાખાને ખબર પડી, તરત પોતાના માણસો મોકલ્યા અને જઈ અને એમના માતાએ જે રસોઈ કરવા માટે સામાન આપેલો હતો સંતોને, એ સંતોને 5-10 માણસો લઈ જઈને પૂછ્યા વિના સાધુઓને ગાળો જ ભાંડવા માંડ્યો કે અમને પૂછ્યા સિવાય અમારા ગામમાં તમે આવ્યા જ કેમ. સંતોને પહેલાં આજના જેવું નહોતું. આજે જે આ યુગ છે, આ યુગની અંદર સંતોને જેટલી સુવિધા અને સંતોનું જેટલું રક્ષણ, સંતોને જેટલી વ્યવસ્થાઓ મળે એટલું એ સમયે નહોતું. તમે અમારા ગામની અંદર પૂછ્યા વિના આવ્યા જ કેમ, ગામ છોડીને ચાલ્યા જાઓ એમ કહીને સંતોની જોડીઓ, સંતોના ધોતિયા, સંતોના પૂજાઓ બધું પોટલા ઉચકીને ફેંકી દીધા અને જે રસોઈ થયેલી હતી ને એના જે હાંડલાઓ હતા બધા ફોડી નાખ્યા અને પથ્થર છાન એ બધું ત્યાં આગળ આખો વરસાદનો વરસાવ, પેલો પથરા છે છાન છે બધું સંતો ઉપર નાખ્યું અને સંતોને પથરા માર્યા અને સંતોને ગાળો દઈ અને કાઢી મૂક્યા. ઓલી ડોસીમાં કહેતી રહી કે રહેવા દો, મારા સાધુને મારશો નહીં, મારા સાધુને ગાળ દેશો નહીં. પણ અસુરી જીવ હોય એ તો ભગવાનના સાધુનો દ્રોહ જ કરે. ડોશીમાં રોવા માંડ્યા. ઓલા બે દીકરાઓ ગયા છે ખેતરે, નાજો અને રામ બંને આવ્યા. આવીને બે પૂછ્યું કે માં શું થયું, કેમ રોવે છે આટલું? અરે દીકરા, આપણે ત્યાં મહારાજના સાધુ આવ્યા હતા અને આ લાખો કુસંગી છે, અસુર છે, એને આપણા સાધુને માર્યા, સાધુ ઉપર પથરા નાખ્યા, સાધુએ બનાવેલી રસોઈને ઢોળી નાખી. માટે હે દીકરાઓ, તમે મારા જો સાચા દીકરાઓ હો તો એ લાખાને આજે તમારે મુકાય નહીં. અને મહારાજે કહ્યું છે પક્ષ, સંતો તો નિર્માની હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ચાલ્યા ગયા. સંતોને કોઈ ગાળ દે તો એ સંતો તો વંદન કરી દે, સંતોને કોઈ મારે તો એ સંતો તો એનું હિત જ છે. પરંતુ ગૃહસ્થ હરિભક્તની ફરજમાં આવે છે કે એને સંતોનો પક્ષ રાખીને ઓલાને હામેવાળાને ખબરદાર થઈને જવાબ દેવો. આ બાજુ ઉપર લાખાને મારવા માટે બે ભાઈઓ ગયા અને બે ગયા ત્યારે લાખાની બુદ્ધિ તો ભ્રષ્ટ જ હતી. એ તો આમે કસુંબામાં અને પત્તા રમવામાં અને દારૂ પીવામાં જ મસ્ત હતો.
એટલે બંને ભાઈઓએ ત્યાં જઈને સીધું લાખા ઉપર બરછી જ વીંઝવા માંડી એક બાજુથી. એટલે લાખાના જે માણસો હતા લડાયક મૂળના એ બધા લડવા લાગ્યા અને છેવટે એમની પાછળ પડ્યા, નાજાને રામની પાછળ. એટલે એમને એ ગામ છોડવું પડ્યું અને ગામ છોડીને એ પછી ત્યાંથી જસદન રહેવા, ભડલીના ભાનખાચર ન્યા રહેવા ગયા. ભાનખાચરે એમને ત્યાં આગળ આશરો આપ્યો એટલે ભડલી ગામની અંદર રહ્યા. ભડલી ગામની અંદર પણ ઓલા લોકો પછી એમને મારવા માટે, વેર લેવા માટે પાછળ પહોંચી ગયા. અને જ્યારે આવું થયું ત્યારે એ ગામને છોડીને પણ એ લોકો ત્યાંથી નીકળ્યા અને ભોયરા ગામમાં ગયા. અને ભોયરા ગામમાં ગયા ત્યાં વાતસુર ખાચર હતા, એ વાતસુર ખાચરે એમને આશ્રય આપ્યો. પણ વાસુર ખાચર એવો હતો કે કોઈક થોડોક ગુનો કરે એટલે એના ઢીંચન ભાંગી નાખવાના. અને નાજા જોગ્યાને થયું કે આ મારે બંધ કરાવવું છે કોઈ પણ રીતે. સજા એક સરખી દરેકને ના હોય, નાનું કંઈક ગુનો કરે તોય ઢીંચન ભાગી નાખવાના, મોટો ગુનો કરે તોય આમ કરવાનું, આવી સજા ન હોય આવું નાજા જોગ્યાએ વિચાર્યું. અને નાજા જોગ્યાએ કહ્યું કે મારે હવે આને કોઈ પણ રીતે બંધ કરાવવા શું કરવું. એટલે એને જઈ અને ઓલા વાસુર ખાચરને મહારાજનો મહિમા કહેવા માંડ્યો, સ્વામી એને ભગવાન છે ને આવા છે ને આમ છે. એટલે ઓલો વાસુર ખાચર કે આને આને જો નાજા સ્વામિનારાયણ ભગવાન હોય તો કાલે હવારે જ્યાં હોય ત્યાંથી અહીં આવવા જોઈએ, મને દર્શન દેવા જોઈએ, તો હું એની પાસે કલ્યાણ માગીશ, અને જો કાલે હવારે ના આવે તો તારા ગોઠણ ભાંગી નાખીશ. નાજા જોગ્યા કે ભાઈ ભગવાન આવે કે ના આવે, ભગવાન તો સાચા છે તે છે જ, ઓલો કે હું એમાં સમજું નહીં. નાજા જોગ્યા એને ગભરાટ ના થયો, ભગવાન પર ભરોસો હતો કે ભગવાન ચોક્કસ આવશે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારી ઈચ્છા હોય તો પધારજો, તમારી ઈચ્છા ન હોય તો ના આવતા, તમારી જેમ ઈચ્છા હોય એમ કરજો. મહારાજે વચનામૃતમાં કીધું ભગવાનનો જે પાકો ભક્ત છે અંત્યનું 13મું, ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. ભગવાનનું ગમતું ને મારું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, આવી જેને સમજણ હોય એ જ ભગવાનનો પાકો ભક્ત છે. ભગવાનની ઈચ્છા કંઈક જુદી છે અને આપણે કરાવવા કંઈક જુદું માગીએ તો આપણે ભગવાનના ભગત નથી. જેમ મહારાજ તમારી ઈચ્છા હોય એમ, જેમ તમારી મરજી હોય એમ, મરજીમાં જીવે એ જ દાસ, મરજીમાં જીવે એ જ ભગત, મરજીમાં જીવે એ જ સાચો મરજીવો, અને એવો જે મરજીવો થાય એને જ મહારાજના રાજીપા રૂપી મોતી મળે, એને જ મળે. નાજા જોગ્યાએ કીધું ભલે મારા ગોઠણ ભાંગવાનો હોય તો ભાંગે, મારા તમારી ઈચ્છા હોય તો આવજો. મહારાજ તો ક્યાંય ઉત્તર ગુજરાતમાં હતા, ન્યાથી મહારાજ રાતો રાત મારે જવું જ છે. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ અચાનક ક્યાં આલે, હું આવું હારે. મહારાજ કે તમારી જરૂર નથી, હું તો જઉં છું. તોય મહારાજ આગળ દોડવા લાગ્યા ને બ્રહ્મચારી પાછળ દોડવા લાગ્યા, ત્યારે મહારાજ પથરા લઈને બ્રહ્મચારીને મારે કે મારી પાછળ કેમ આવે છે, ભાગ અહીંથી. બ્રહ્મચારી કે મહારાજ તમે મને મારશો તોય હું તમારી પાછળ આવીશ, જ્યાં કાયા ત્યાં કાયાની છાયા. આમ કહીને મહારાજ આગળ ચાલતા ગયા, ચાલતા ગયા, ચાલતા ગયા. અને હવારની અંદર વરસાદ વરસે, નદીમાં પૂર આવેલું, મહારાજ તો પૂરમાં પડ્યા. બ્રહ્મચારીને કીધું પૂર ઉતરે ત્યારે તમે આવજો. અને હવાર પડતા તો મહારાજ ભોયરા ગામ પહોંચી ગયા. અને ભોયરા ગામમાં જઈને કીધું કે વાસુર ખાચરને કહેજો કે અત્યારે નાજાના ભગવાન આવી ગયા છે, દર્શન કરી લે, હમણાં આવું છું થોડી વારમાં. કપડાં બદલાવીને, પલળેલા કપડે, ઉઘાડા પગે મહારાજ પહોંચે. અને વાસુર ખાચરને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, ત્યારે એને માની લીધું ભગવાન હાચા. અને પછી એને નાજા જોગ્યાને જ્યારે કીધું કે તમારા ભગવાન સાચા છે, ત્યાં નાજા જોગ્યા કે ભગવાન સાચા છે, હવે ભગવાન કેમ કરો. પછી મહારાજે ગોઠણ ભંગાવવાની જે સજા કરતો ને એને બંધ કરાવી. એવા નાજા જોગ્યા એને મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ તમે ચાલો. પહેલાં તો માન્યો નહીં, તે મહારાજે જમપુરી બતાવી પડી હતી. વાસુર ખાચર પહેલાં તો માન્યો નહીં કે આ તમે અહીં અત્યારે આવા પાપ કરો છો ને ગોઠણ ભાંગવાના, તો આમાં તો તમને જમપુરીની સજા મળશે. પહેલાં ન માન્યો, તે મહારાજે ચપટી વગાડીને એને સમાધિ કરાવીને જમપુરી બતાવીને આખરે મહારાજના પગમાં પડ્યો. અને નાજા જોગ્યાએ આવી રીતે સત્સંગ કરાવેલો, પછી તો લાખો ગોવાળીઓ આદિક પણ બધાય ભગત થયેલા મહારાજની પ્રવૃત્તિ, મહારાજના પરચાઓ જોઈને. અને એ નાજા જોગ્યા અને રામ જોગ્યાએ બંને ભાઈઓએ આવીને મહારાજને પ્રાર્થના કરી.
મહારાજ આવા ભક્તોના પ્રેમને વશ થઈને તરત તૈયાર થઈ ગયા. તે સમયે નાન ભક્તે બધા જ ભારે સોનેરી સાજથી અશ્વને શણગાર્યો, તેને શ્રીહરિ પાસે લઈ આવ્યા. અનુપમ વાજિંત્ર વાગવા લાગ્યા. ચોપદાર આગળ છડી પોકારતો હતો. શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા. અગણિત લોકો દર્શન કરવા આવ્યા. શ્રીહરિએ પોતાના અંગ ઉપર પહેરેલો જરિયાની પોશાક સોહામનો લાગતો હતો. પ્યારા શ્રીહરિએ સોનાના તથા મોતીના ઘરેણા ધાર્યા હતા અને તેની અનુપમ શોભા બની હતી. જ્યારે સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે શ્રીહરિ ગઢપુરના રાજમાર્ગ ઉપર નીકળ્યા. સવારનો સમય, સૂર્યના કિરણો પડે, મહારાજે શણગાર સજેલા છે, મહારાજની માનકી ઘોડી પણ શણગારેલી છે અને મહારાજ ગઢપુરના રાજમાર્ગ ઉપર નીકળ્યા છે. પુરજન કો બયને હય અનંતા, નેન સે રહે જલ બર સંતા, અભય નૃપ જીવેન્દ્ર રાજા, અભય નૃપ જીવેન્દ્ર રાજા, હરી કુવાએ વલાવન કાજા, હરી કુવાએ વલાવન કાજા, ઉનમત ગંગા ઉત્તર આય, શિવ કે મંદિર જીહા રહાય, શિવ કુ દરસ દિયે હરિ જાય, શિવ કુ દરસ દિયે હરિ જાય, પીપલ વેદી પર બેઠે આઈ, પીપલ વેદી પર બેઠે આઈ. ગઢપુરવાસીઓના પ્રાણ તો ભગવાન શ્રીહરિ હતા. જેવી રીતે માછલું જળ વિના ન જીવી શકે, જેવી રીતે ચકોર ચંદ્ર વિના ન જીવી શકે, એવી જ રીતે ગઢપુરવાસીઓ ભગવાન સ્વામિનારાયણ વિના જીવી ન શકે. ભગવાન સ્વામિનારાયણ વિના ગઢપુરવાસીઓને ભોજન ભાવે નહીં. ભગવાન સ્વામિનારાયણના દર્શન વિના ગઢપુરવાસીઓને જળ પીવાનું ગમે નહીં. પ્રેમી ભક્ત છે એનું જીવન એનો પ્રિયતમ છે. ભગવાનના એવા પ્રેમી ભક્તો છે એના શ્વાસ મહારાજ છે. મહારાજ ન હોય તો આ ભક્તો કેટલા દુઃખી થઈ જતા. આધારન સ્વામી લખે છે, ગઢપુરવાસીઓને શ્રીહરિ ઉપર અપાર હેત હતું, તેથી સૌની આંખોમાંથી સ્નેહના આંસુઓ વરસતા હતા. ગામધની દરબાર એભલ ખાચર અને જીવા ખાચર બંને શ્રીહરિને વળાવવા માટે આવ્યા. ઘેલા નદીને ઉતરીને સામે કાંઠે રહેલા નીલકંઠ મહાદેવને મંદિરે આવ્યા. શ્રીહરિએ જઈને શિવજીને દર્શન દીધા. પછી પીપળાવાળા ઓટા ઉપર આવીને બેઠા. મહારાજ જ્યારે નીકળે છે ત્યારે એભલ ખાચર અને જીવા ખાચર બંને ભગવાનને વળાવવા માટે આવ્યા છે. ઘેલા નદીને કાંઠે જ્યારે આવ્યા ત્યારે નીલકંઠ મહાદેવને મંદિર આવીને મહારાજે શિવજીને દર્શન આપ્યા. આવા શબ્દો લખ્યા સ્વામીએ, કારણ કે ભગવાન શ્રીહરિ સર્વોપરિ છે એટલે આવા શબ્દ લખાયા. શિવકુ દર્શન દિયે હરિ જોઈ જાય, ભગવાને શિવજીને ત્યાં જઈને દર્શન દીધા છે. ભગવાન દર્શન કરવા માટે નથી ગયા. કદાચ લખ્યું હોય કે મહારાજ શિવજીના દર્શન કરવા ગયા તો પણ એ તો મનુષ્ય ચરિત્ર કરે છે. ભગવાન સ્વામિનારાયણ એવા છે કે અનંત કોટી બ્રહ્માંડોના દેવતાઓ, દેવીઓ, ઈશ્વરો, અનંત અવતારો બધાય ભગવાન સ્વામિનારાયણના દર્શનને ઈચ્છે છે. જે ગઈકાલના તરંગની અંદર વાત આવી હતી કે નારાયણ ભગવાને શ્રીરંગદાસને કીધું કે અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણના દર્શન અમને પણ દુર્લભ છે, ક્યારેક ક્યારેક અમને દર્શન થાય છે, જ્યારે આ બ્રહ્માંડમાં પધારે ત્યારે અમને દર્શન થાય છે, નહીં તો એ મહાન સર્વ અવતારના અવતારી એવું એક અલૌકિક સ્વરૂપ, એના દર્શન તો અમને દુર્લભ છે. એવા ભગવાન શ્રીહરિએ નીલકંઠ મહાદેવને દર્શન દીધા. ત્યાંથી શ્રીહરિએ બંને દરબારોને પૂછ્યું, આ મંદિર કોને બંધાવ્યું છે? મહારાજને જાણવાની ઈચ્છા થઈ. મનુષ્ય ચરિત્ર કરે છે, એમને નથી ખબર કોને બંધાવ્યું છે, પણ ભગવાન અને મોટા પુરુષો બેને આવું જોઈ, જાણવા છતાં અજાણ, બધું જાણે છે છતાં પૂછે છે કે આ મંદિર કોને બંધાવ્યું છે.
ત્યારે એભલ ખાચરે કહ્યું, આ મંદિર મારા દાદા ઉન્નળ ખાચરે બંધાવ્યું છે. તેના પિતા દાના ખાચર હતા. તેમણે ગઢપુર ગામને ફરતો ગઢ બંધાવ્યો હતો. તેમને બે પુત્ર થયા, એક ઉનળ ખાચર અને બીજા જીવા ખાચર. ઉનળ ખાચર મોટા હતા અને જીવા ખાચર નાના હતા. બંને ભાઈ આ ગઢપુરમાં રહેતા. તેમાં ઉનળ ખાચરને પ્રથમ પુત્ર થયો નહીં, પણ જીવા ખાચરને પૂજા ખાચર નામે પુત્ર થયો. તે ઉનળ ખાચરના મનમાં પુત્ર થવાની આશા હતી અને તેમને ઘેર માનગર નામે અતિથ સાધુ આવ્યા, જે માનગર દ્રોણાચાર્યનો અવતાર હતા. આસોદર નામે ગામ છે, ત્યાં વિપ્ર વિશ્વંબર ભટ્ટ રહેતા. તેઓ ચતુર્વેદી મોઢ જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમની પ્રસિદ્ધ શાખા કૌથમી હતી. તેઓ જન્મથી જ મહાન ભારે સિદ્ધ હતા, પણ તે સમયે તેમને કોઈ ઓળખી શક્યા નહીં. તેઓ મુખથી જે કહેતા તે પ્રમાણે તે થતું હતું. વિશ્વંબર ભટ્ટ આસોદર નામે જે ગામ હતું ત્યાં રહેતા હતા. ચતુર્વેદી મોઢ જ્ઞાતિના બ્રાહ્મણ હતા, જન્મથી જ સિદ્ધ હતા, પણ એ સમયે એમને કોઈ ઓળખી શકતું નહોતું. મોટા પુરુષો જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાનની ઈચ્છાથી દર્શન દેતા હોય છે, ત્યારે જીવને એ મોટા પુરુષો ઓળખાતા નથી. જ્યારે એ મોટા પુરુષો પરોક્ષ થઈ જાય ત્યારે જીવને ઓળખાય, અને ત્યારે એના હાથમાંથી સમય જતો રહ્યો હોય. માટે જ્યારે પ્રગટ હોય, આપણી નજરની સામે હોય, આપણી સાથે બોલતા હોય, આપણને રોકતા હોય, આપણને ટોકતા હોય, આપણને કોઈ વાતની અંદર કંઈક જણાવતા હોય, આપણા હાથનું ગ્રહણ કરતા હોય, આપણનો કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરતા હોય, તો એવા સમયે જે કામ કરવાનું છે કરી લેવું જોઈએ. કારણ કે સત્સંગમાં દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું છે, લોયાના છઠ્ઠા વચનામૃત પ્રમાણે. અને એકાંતિક ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય, એ ગઢડા પ્રથમના 60મા વચનામૃત પ્રમાણે. એકાંતિક ધર્મને સિદ્ધ કરવો છે, એકાંતિકપણું દુર્લભમાં દુર્લભ છે સત્સંગમાં. અને એકાંતિકપણું આવવા માટેનું સાધન વચનામૃતની અંદર પ્રથમનું 60મું વચનામૃત કે એકાંતિક પુરુષ થકી જ એકાંતિક ધર્મ પમાય છે. એકાંતિક ધર્મનું નિરૂપણ શ્રીમદ સત્સંગી જીવનની અંદર કર્યું, ત્યારે પણ એમ લખ્યું કે એકાંતિક પુરુષ જ્યારે પૃથ્વી પર હોય ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ રહે છે, જ્યારે એવા પુરુષ અદૃશ્ય થાય ત્યારે એકાંતિક ધર્મ પણ આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. માટે જ્યારે પૃથ્વી પર હોય, આપણી નજરની સામે હોય, આપણી સાથે બોલતા ચાલતા હોય, ત્યારે જ મોટા પુરુષોનો નિશ્ચય કરી લેવો જરૂરી છે. ત્યારે જ મોટા પુરુષમાં શાસ્ત્રોમાં જેવી રીતે માં નિર્દોષ ભાવથી જોડાવાનું લખ્યું છે એમ જોડાઈ જવું એ જરૂરી છે ઓળખવા. અહીં લખ્યું કે એ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે કોઈ એમને ઓળખી ન શક્યા, અને ગયા પછી બધાએ ગુણ ગાય, બહુ મોટા હતા, બહુ મોટા હતા, પણ પછી શું, પછી શું, નજરની સામે હતા તેથી એને ના પૂજી શક્યા, એને ના માની શક્યા, એની વાતને સ્વીકારી ના શક્યા, એની આજ્ઞાને પાડી ન શક્યા, અને નજરથી પરોક્ષ થયા ત્યાર પછી બહુ મોટા હતા, પછી સમજ્યા, પછી શું કામનું. એટલે જ નિષ્કુળન સ્વામી લખ્યું ને, એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં, બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરી ના મળેલ, નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. ઓળખાય નહીં. મુક્તાનંદ સ્વામી જેવા સંત અહીંથી કાંડું ઝાલીને નાખે ને અક્ષરધામમાં નાખે એવા મોટા હોય, ત્યાં આપણે જઈએ ત્યાં હવાર હાંજ ને બપોર જ્યારે જોઈએ ત્યારે કોથળા ઉપર બેઠેલા મળી જાય, તો મુક્તાનંદ સ્વામી ના ઓળખાય, ઓળખાય ના ઓળખાય, ગમે એવડા મોટા હોય તોય ના ઓળખાય. આજે આ પૃથ્વી પર એવા મોટા મોટા પુરુષો છે, પણ સમર્થકા ઝરણા કરતા હોય, એટલા સહજ રીતે રહેતા હોય,
આપણને મળેલા જો ગુરુજીના દર્શન કોઈ કરે, સહજ જીવન, બેસવું, ઊઠવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, એકદમ સહજ. અને પછી એને એવી સહજતામાંથી જે ઓળખવા કે આ તો મહાન વિભૂતિ છે. મને જણાય છે કે બહુ સામાન્યની જેમ રહે છે, સામાન્ય ભાવોથી રહે છે, પણ છે બહુ મહાન. એમ જ એને ઓળખવા અને ઓળખીને એમાં હેત કરવું એ બહુ જ મોટી વાત છે. વિરસા દ્વારા જ્ઞાનજીવન સ્વામી ગાદલાને હાંધા કરતા, ગાદલીઓ બનાવતા, ગાદલા બનાવતા, ઓશિકા બનાવતા, લો આવું બધું કરતા હોય, આવે એવા મોટા પુરુષો લીમડાના જીવને આખો મનુષ્યના શરીરની અંદર મૂકી દે, જન્મ આપી દે, ખોપડું લઈને હલાવે ને કેટલાયની દુકાનો હડકતી બંધ કરી દે, આવા સમર્થ હોય, ઓળખાય કેમ? એટલે મોટાને જ્યારે હોય છે ત્યારે જીવ લગભગ ઓળખવાની અંદર ખોટ કરતો હોય છે. એટલે સ્વામીએ કીધું, સ્વામી કે વરસાદ ના વરસે તો દેહને દુઃખ થાય, ને આવો યોગ નહીં મળે તો જીવને દુઃખ થશે. સ્વામી કે જ્યારે છે વરસાદ વરસે ત્યારે એનો મહિમા ના સમજાય, પણ વરસાદ ના હોય ત્યારે એનો મહિમા સમજાય. એ સ્વામી કે વરસાદ ના વરસે તો ખાલી દેહને દુઃખ થાય, ના સમજાયું હોય તો, પણ મોટા પુરુષ જ્યારે હોય ને વરસતા હોય ત્યારે એને સમજે નહીં, અને જ્યારે ના હોય ત્યારે સમજે તો જીવને દુઃખ થાય, જન્મો જન્મ ઊભા થાય. ઓલામાં જન્મો જન્મ ટળી જાય અને આમાં જન્મો જન્મ ઊભા થાય. ઓળખ્યા ના હોય ત્યારે ને સ્વામી કે અમે વાતો કરીએ છીએ ત્યારે અમારા કેટલાય જે વાહર ખાય છે તે ક્યારે થાય? ઓળખ્યા ના હોય ત્યારે થાય. ઓળખ્યા હોય તો એક પળ એને મૂકીને જવાય કેમ? એની હામું જ જોઈ રહેવાય. ઓળખ્યા હોય તો એની હામું જ જોઈ રહેવાય, એને છોડીને જવાની ઈચ્છા જ કેમ થાય? કહેવાનો અર્થ, એની હામું જોઈ રહેવાય કહેતા એની ઈચ્છા, એની અનુવૃત્તિ, એનું જીવન, એની ક્રિયા, એની નિર્દોષતા, એની નિખાલસતા, એનું સર્વજ્ઞપણું, આ બધું નજરની સામે આવ્યા કરે. અને એ નજરની સામે આવે એટલે જીવ બળિયો જ થતો જાય, કારણ કે એને સતત મોટાનો સંગ છે ને. વિશ્વંભર ભટ્ટ એને કોઈ ઓળખી નહોતું શક્યું. એના પુત્ર ગોપી ભટ્ટ હતા, તેઓ ઘણા ધર્મનિષ્ઠ ને વિવેકી જ્ઞાની હતા. માનગર નામે અતીત પણ વિશ્વંભર ભટ્ટના શિષ્ય હતા. તે ગઢપુર આવ્યા હતા ત્યારે ઉનળ ખાચરે એમના ચરણોમાં નમસ્કાર કરીને પૂછ્યું કે હજી સુધી મારે પુત્ર થયો નથી. એભલ બાપુના દાદા ઉનળ ખાચર, એ ઉનળ ખાચરે એમ કીધું કે મારે હજુ પુત્ર થયો નથી કોઈ, તો તમે કહો એ પ્રમાણે કાંઈ ઉપાય કરીએ, કારણ કે ગ્રહસ્થને તો શેર માટીની ખોટ, તમે કહો એમ ઉપાય કરીએ. ત્યારે માનગરે કહ્યું, મારા ગુરુ વિશ્વંભર ભટ્ટ હતા, તેમના પ્રતાપથી હું જે કહું તે પ્રમાણે તમે કરો, તેનાથી તમારે પુત્ર થશે. માનગર એમને એમ કીધું કે મારા ગુરુ વિશ્વંભર ભટ્ટ હતા, છે નહીં અત્યારે પૃથ્વી પર, હતા, એમના પ્રતાપથી હું જે કહું. એક એક વાક્ય કેવું છે, કથા તો એટલી છે કે વરદાન આપે છે, પરંતુ શબ્દ કેવો છે કે એમના પ્રતાપથી હું કહું છું, મારા પ્રતાપથી નહીં. આદર્શ શિષ્યનું આ લક્ષણ છે, એ હંમેશા પ્રતાપ મહારાજ અને પોતાના સદગુરુનો જ સ્વીકારે, પોતાના સદગુરુનો સ્વીકારે. જે કાંઈ છે, જે કાંઈ હતું, જે કાંઈ હશે, એ મારા સદગુરુનું દીધેલું છે. ગુરુજીની વાતે વાતે આ વાત આવે કે મારી અંદર જે કાંઈ છે એ મારા ગુરુજી સદગુરુ સ્વામી નંદકિશોરદાસજી સ્વામી એમનું છે. આવું વારે વારે ગુરુજીની વાતમાં આવે. જે આદર્શ શિષ્ય છે એ હંમેશા ભગવાન અને પોતાને મળેલા જે સદગુરુ છે એના કરતાપણાને સ્વીકારતો રહેશે, અને એના કરતાપણાને જે સ્વીકારે છે એ શિષ્ય આદર્શ જ રહેશે. અને જે એના કરતાપણાને સ્વીકારે નહીં અને જે સ્વયં કરતા થવા જાય એ એક દિવસ માયાનો માર ખાઈ રોડાઈ જાય છે. મહારાજ અને મોટાના આશરે તો સ્વામી કે વાદળ જેવા દુખાવવાનો હોય ને એ ટળી જાય. મોટાના આશરે, મોટાના ખોળામાં બેઠા હોય ને, મોટાના છત્રમાં બેઠા હોય ને, મોટાનું કરતાપણું સ્વીકાર્યું હોય ને, વાદળ જેવા દુઃખ ટળી જાય. અને જો મોટાના આશરા અને છત્રની બહાર નીકળે એના કરતાપણાને સ્વીકારવાની ભૂલ થઈ ગઈ ને આપણું કરતાપણું મનાઈ ગયું
તો દુઃખના ડુંગરા તૂટી પડે. માટે બહુ સરસ માનગર બાવાજી અતીત સાધુ એમની પાસેથી શીખવા જેવું છે. મારા ગુરુના પ્રતાપથી હું જે કહું એ પ્રમાણે તમે કરો, તમારે પુત્ર થશે. જે પુત્ર થાય એનું નામ બાવા ખાચર રાખજો. અગાઉથી કહી દીધું, તમારે દીકરો ભલે નથી પરંતુ તમે, હું તમને કહું છું એ પ્રમાણે તમારો પુત્ર થાય તેનું નામ બાવા ખાચર રાખજો. તીન કે નામ બાવા ધરના, પીછે સેવકો મંદિર કરના, જબ તે હી પુત્ર ભયો એ હા, જબ તે હી પુત્ર ભયો એ હા, યહ મંદિર બનાયો તે હા, યહ મંદિર બનાયો તે હા. તમારે ત્યાં પુત્રનો જન્મ થાય ને એનું નામ તમે બાવા ખાચર રાખજો. સાધુ થકી મળ્યા છે ને, અને તમે એક શિવનું મંદિર બંધાવજો. અને જ્યારે બાવા ખાચર નામે પુત્ર થયો ત્યારે આ શિવનું મંદિર એભલ બાપુ કહે છે મારા દાદાએ બંધાવેલું છે. એ જે શિવનું જે લિંગ હતું ને, એ શિવનું લિંગ આજે માનગર બાવાજી છે એમને એમ કીધેલું ઉનળ ખાચરને કે શિવનું લિંગ તમારી આ જગ્યા, જેમની જમીન હતી એ જમીનની અંદર એક જગ્યાએ ડટાયેલું હતું. અને એમને એવું કીધેલું કે શંકરના લિંગને પહેલાં તપસ્વી માંડવ્ય મુનિએ ભક્તિથી પૂજેલું છે, અને આ ગઢપુર છે એ દ્વારકાનું શાખા નગર હતું. તેથી શ્રીકૃષ્ણ ભગવાન પોતાના સખાઓ સંગાથે ફરવા આવતા હતા અને એવા ઉત્તમ સ્થળરૂપા ગઢપુર પ્રત્યે અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના કારણ અવતારી ભગવાન આવશે, આ હેતુ માટે તમે બેને પવિત્ર જાણી પુત્ર આપું છું. ઉનળ ખાચર ને એમના પત્નીને, તેમનો પુત્ર અભય રાજા થશે આવું ભવિષ્ય પણ માનગર અતીતે કીધેલું, અને તેમનો પુત્ર મહાપ્રતાપી ઉત્તમ રાય થશે, અને મહાપ્રતાપયુક્ત જયાલલિતા પાંચાળીને નાની એ નામવાળી ચાર કન્યાઓ અભય રાજાને થશે, અને સર્વ અવતારના અવતારી સ્વતંત્ર પુરુષોત્તમ નારાયણ ઉત્તર કૌશળ દેશમાં રહેલા છપ્પયા નામના પુરમાં પ્રગટશે, અને પ્રખ્યાત છે પુણ્યકારીક દર્શન જેમનું એવા નીલકંઠ ભગવાન તમારા પુરમાં આવીને તમારા ઘરમાં નિવાસ કરશે. અને મારો જે શિષ્ય ગોમતીગીરી, એટલે માનગર અતીતનો શિષ્ય ગોમતીગીરી હતો, એ ગોમતીગીરીને તમે પધરાવેલા શંકરનો પૂજારી કરજો. આવું એભલ બાપુ કહે છે મારા દાદાને માનગર બાવાજીએ કીધેલું. આ પ્રમાણે આજ્ઞા કરતા એવા માનગર બાવાજી એમને મારી દાદીને કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણે આપીશું અમે બધું. પછી અમારી દાદી માનનાથનો આશીર્વાદ લઈને ઘેર આવીને પોતાના પતિ ઉનળ ખાચરને માનનાથનું કહેલું સર્વ વૃત્તાંત કહ્યું. પછી થોડા સમયમાં ઉનળ ખાચરને ત્યાં બાવા ખાચર પુત્ર થયા, એટલે ઉનળ ખાચરે ઉન્મદ ગંગાને સામે કાંઠે મંદિર કરાવીને પોતાના નિરંતર દાન દેવાના સ્થાનમાં રહેલા શંકરના લિંગને ભૂમિથી બહાર પોતાના ચાકર પાસે કઢાવીને શાસ્ત્રમાં કહેલો પ્રતિષ્ઠાવિધિ બ્રાહ્મણો પાસે કરાવીને ઉત્સવ સહિત શંકરની સ્થાપના કરાવી, અને મંદિરની અંદર એમને આવી રીતે આ નીલકંઠ મહાદેવ જે કહેવાય છે એની સ્થાપના કરી આ મહારાજને ઇતિહાસ કીધો. અને એભલ બાપુને નિત્ય આ નીલકંઠ મહાદેવના દર્શનનો નિયમ હતો. અને એ કથા છે કે એમણે જ્યારે ઘેલામાં પૂર આવ્યું, નહોતા જઈ શક્યા ત્યારે બે દિવસ સુધી ખાધું નહોતું, લાડુબાન જીવુબાઈએ મહારાજને કીધું, મહારાજ બાપા કેટલાય દિવસથી આ જમતા નથી અને આમ હાવ હવે જાને તકલીફ થઈ જાય, હવે મૃત્યુ થઈ જાય એવી દશા છે, તોય જળ લેતા નથી, તો મહારાજ તમે કંઈ કહો. અને મહારાજે ત્યારે કીધું કે એભલ બાપુ કેમ ખાતા પીતા નથી, મહારાજ મારે નિયમ છે. કોનો? શિવની પૂજા કરવાનો. હા, તે ભલે શિવની પૂજા કરવાનો નિયમ, અમે ભગવાન છે, અમારી પૂજા કરલો. મહારાજ તમારી તો થઈ ગઈ પણ શિવજીની પૂજા કર્યા વિના નથી જમતો, પાણી નથી પીતો. આ સચ્ચિદાનંદ સ્વામી રહ્યા, આની પૂજા કરલો, આ શિવ જ છે.
મહારાજ અમે દરબાર છીએ, બુદ્ધિ ઓછી, પણ કંઈ એવા હાવ નથી કે તમે કોણ માની લે, આ તો સાધુ છે. મહારાજ કે કરો કરો પૂજા, શિવજી છે સ્વયં, તોય મનાનું નહીં. અને ત્યાં મહારાજે ચપટી વગાડી દે, સ્વામીમાંથી હજારો શિવજી પ્રગટ થયા શરીરમાંથી, આખો દરબારગઢ ભરાઈ ગયો. 40 વરણન, 20 વરણન, 50 વરણન, બધા ડમરું વગાડે નાચે. મહારાજ કે આમાં તમારા શિવજી ક્યાં લોગો? તો મહારાજ પણ આટલા બધા શિવ આ સ્વપ્નું જોઉં છું, સાચું છે? આમાં મારા શિવ તો મને ખબર નથી પડતી. મહારાજ કે એબલ બાપુના આવો ગુરુ જે આગળ હોય, તે ગુરુ પાછળ ઊભા થાય એ શિવ નીલકંઠ મહાદેવ એ આગળ આવ્યા. મહારાજ કે આમની કરવી છે કે આ બધાય જેમાં હમાય એની કરવી છે? એબલ બાપુ કે મહારાજ ભૂલ્યો ભૂલ્યો ભૂલ્યો. અને બધાય શિવ પાછા સ્વામીમાં લીન થયા. અને એબલ બાપુએ ત્યારે સચ્ચિદાનંદ સ્વામીની પૂજા કરી. એટલે મહારાજે મધ્યના 59મા વચનામૃતમાં એમ કીધું, ભગવાનના સાધુ તો બહુ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક છે. એ નીલકંઠ મહાદેવને ત્યાં દર્શન આપ્યા અને આવી રીતે ઇતિહાસ મહારાજે પૂછ્યો. પછી શ્રી હરિ સુની કે એતની બાતા, તેહી સ્થલ નાયે સુખ દાતા, ગંગા ઉનમત નાઈ ભગવાના, ગંગા ઉનમત નાઈ ભગવાના, વિપ્રકુદીને બહુવિધ દાના, વિપ્રકુદીને બહુવિધ દાના. સુખદાતા શ્રીહરિ આટલી વાત સાંભળી પછી ત્યાં ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું અને બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા. 84 જમાડવા માટે બ્રાહ્મણોને સીધા અપાવ્યા. પછી શ્રીહરિ ચાલતા થયા. એભલ ખાચર અને જીવા ખાચર બંને શ્રીહરિના ચરણોમાં પડ્યા. એક ચરણ એભલ ખાચરે પકડ્યો, બીજો ચરણ જીવા ખાચરે પકડ્યો. પછી બોલ્યા, હે મહારાજ, આ ચરણોમાં અમને રાખજો, તમે લીધેલી ટેકને છોડશો નહીં. આપ અમારે માટે એક જ દેવ છો અને એક જ નાથ છો, આપના સિવાય બીજો કોઈ અમારો દેવ નથી. આપ સર્વોપરી મળી ગયા છો એટલે અમારા મનને બીજી દોડાદોડ મટી ગઈ છે. અનન્ય આશરો, તમારા સિવાય અમારો કોઈ દેવ છે જ નહીં. હમણાં જ એક હરિભગત થોડા દિવસ પહેલાં જેને કોઈએ કીધું કે આ તમારા કુળ દેવી કાનું મંદિર બંધાઈને તમારામાં કંઈક દેવું જ પડે ને આ તે, ઓલા ભગત કે વાત સાચી, અમારે બીજો પાટોસો આવે છે, મહારાજના પાટોસોમાં તમે કહી દો તો હું તમને દઉં. ઓલા કે એવી વાત ક્યાં કરો છો કે અમે સ્વામિનારાયણમાં દેતા હોઈશું, પણ આ તો આપણી પરંપરાની અંદર આવતા કુળદેવી, આ કે મારા કુળદેવી ભક્તિ દેવી, એ કેદી તમારા ભક્તિ દેવી થઈ ગયા જે દિવસના સ્વામિનારાયણ મળ્યા તે દીના? કુળદેવ ધર્મદેવ, ધર્મ પાડીએ એટલે કુળદેવ આવી ગયા, ભક્તિ કરીએ તો દેવી આવી ગઈ. અને આવા દેવ ને દેવી હોય ત્યાં ઘનશ્યામ મહારાજ હોય? અમારે તો આવું છે કે ઓલા કે હા, પણ આવું સમાજમાં નહીં રહો તો કોઈ તમને દીકરા દીકરીઓ નહીં દે, ના થશે તે થશે, કે જે થવું એ થાય. સોમેન જેવો ધણી, મારે માથે ધણી છો તમે એક રે, વરી હું તો વન માળી. બોલો, મારે માથે એક જ ધણી તમે છો, બીજો કોઈ છે નહીં. સગ પણ તમ સાથે વારા લાગો છો, વિશ્વાધાર રે સગ પણ તમ સાથે, મારી અખંડ નિભાવજો ટેક રે સગ પણ તમ સાથે. એમ અભેલ બાપુ અને જીવા ખાચર કે છે, મહારાજ તમારી જે ટેક છે, તમારું જે વચન છે, તમારું જે બિરુદ છે કે અંતકાળે તમે લેવા આવો છો, તમારા ભક્તની તમે રક્ષા કરો છો, પ્રભુ તમે તમારી ટેક ના છોડતા, અમે તમારા સિવાય બીજો કોઈ આશરો નહીં રાખીએ. અને વાત નક્કી છે, જે ભગવાનનો દ્રઢ આશરો રાખે છે ભગવાન એની પાછળ જાય છે. દ્રઢ આશરો એ જ કલ્યાણની અંદર સીધામાં સીધું, સારામાં સારું ને સહેલામાં સહેલું સાધન છે દ્રઢ આશરો. બસ મહારાજ કરે એ થાય ને મહારાજના માથે મૂકી દેવું, મહારાજ તમારા માથે, મહારાજ કરે જ છે. જેવો દ્રઢ આશરે મહારાજના બેસી જાય, અનન્ય ભાવે મહારાજ સિવાય ગમે એવી પરિસ્થિતિ જીવનમાં સર્જાઈ જાય, પણ જેને મહારાજ સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ ના આવે,
ત્યારે મહારાજ એનું કાર્ય કરે છે. અશક્યનું પણ શક્ય કરે છે. આપણા અનુભવથી આપણા જીવનની અંદર થોડાક ડોકિયા કરીએ અને આપણે મહારાજના માથે મૂક્યું હોય ને મહારાજે ન કર્યું હોય એવું આજ સુધી થયું નથી. ન કર્યું હોય એવું લાગ્યું હોય તો એની અંદર પણ આપણું હિત જ હોય, એ પણ આપણને સમજાયું હોય, એ કર્યા બરાબર જ હોય. નથી કર્યું એવું દેખાયું કે આ કાર્યની આપણે ચિંતા કરી છતાંય ન થઈ શક્યું, તો ન થયું એમાંય આપણું હિત જ હોય. એને આગળ જતાં આપણને ખબર પડે કે આપણું હિત હતું આમાં, પણ કરે જ છે. કારણ કે મહારાજ આપણા હિત કરતા છે. એ જે કરે છે બરાબર કરે છે, અને આજ સુધી જે કર્યું છે બરાબર કર્યું છે, ભવિષ્યમાં કરશે બરાબર કરશે. એનું કરેલું બધું જ મને મંજૂર છે. બસ આપણી રોજની આ સાધના છે. આપણે બધા મુમુક્ષુઓ છે. આપણે મહારાજને વાલા થવા માટે આ સત્સંગમાં આવેલા છીએ. આપણા બધાની ફરજ એક જ છે, મારા નાથને જે ગમે છે એ જ મને ગમે છે. મને મળ્યા એવા મોટા પુરુષ અને મને મળ્યા એવા જે આ મહારાજ, એની ઈચ્છા વિના મારા જીવનમાં કઈ ઘટના ઘટતી હોય, એ જેવું ધારે. નકશો દોરવાવાળા એ છે, પ્લાન કરવાવાળા એ છે, આ વસ્તુને ચલાવવાવાળા એ છે. ગાડી હોય અને ગાડીને ડ્રાઈવર જે દિશામાં લઈ જાય એ દિશામાં ગાડી જાય, એમ આપણે તો ગાડીની જગ્યાએ છે. ડ્રાઈવર મહારાજને મોટા પુરુષ છે, એને જે દિશામાં લઈ જવી એ લઈ જાય. એ કદાચ રોંગ સાઈડે લઈ જશે તોય આપણું સારું હશે, રાઈટ સાઈડે લઈ જશે તોય સારું હશે. એને આપણા કરતાં ગાડી ચલાવવાવાળો હોય, ઇન્ડિયાની અંદર ભરૂચના પુલ ઉપરથી નીકળવાનું હોય નર્મદાના, અને ટ્રાફિક બહુ હોય, રોંગ સાઈડ પર ગાડીઓ જવા દે બધાને, રોંગ સાઈડ પર જવા દે, તો હું એને એવું છે કે મારે અથાડી દેવી ના, વહેલામાં વહેલી આ ગાડીને એના ડેસ્ટિનેશને પહોંચાડવી. ગાડી કોઈ દી એવું કે મને કેમ ઊંધી લઈ જાઉં છો ભાઈ, અથાડશો તો ડ્રાઈવર કે મને વધારે ચિંતા, તને એક પણ લીટો ના પડે. એમ મહારાજને મોટાના માથે આપણે બધું મૂકીએ ને, એક પણ લીટો ના પડવા દે, આપણી ગાડી સેફ રીતે ધામ સુધી પહોંચી જાય. પણ આપણે ડ્રાઈવર ઘડી ગાડી જ ડાપણ કરે, ના ના હું મારી જાતે હાલીશ, હું તો આજના જમાનાની ગાડી છું, અથડાય. એટલે મહારાજ અને મોટા પુરુષો એની ઈચ્છામાં જીવવું, એનો આશરો દ્રઢ રાખવો. બીજી દોડાદોડ બધી અમારે મટી ગઈ છે મહારાજ. આપના જેવા ભગવાન અમને મળી ગયા છો એટલે અમે બધા કાઠી દરબારો મન કર્મ વચનથી આપ જેમ કહેશો તેમ કરીશું. અમારી મતિને સમજણ મહાપાપોથી ભરી હતી, તેને આપે અત્યારે નિષ્પાપ કરી છે. આપ પરમેશ્વર અમને મળ્યા છો તો હવે આપની વાતને અમે સત્ય માનશું. અમારી બુદ્ધિ તો અત્યાર સુધી અપવિત્ર હતી, તમારા સંતો અને તમે નહોતા મળ્યા ત્યાં સુધી અમને જગતની અંદર જ પ્રીતિ થતી હતી. પરંતુ એભલ બાપુને જીવા બાપુ કહે છે કે મહારાજ તમે મળી ગયા, અમારી બુદ્ધિ આજે પવિત્ર થઈ છે, તમે જેમ કહેશો એમ જ મારે કરવું છે. મહારાજે પ્રથમના 15મા વચનામૃતમાં કીધું, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને ભગવાનને સંત આજ્ઞા કરે તો ભૂલે એમ ના કે આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય, જે કહેશો એ બધું થશે. ઓળખાઈ ગયા પછી શું, ઓળખાઈ ગયા. અને પરીક્ષા તો અનન્ય ભાવનો આશરો ક્યારે છે, એ તો જ્યારે એવો સમય આવે ત્યારે જ થાય ને. પરીક્ષા તો ત્યારે જ થાય. રૂડીબાઈ ગામડી ગામના લગ્ન કરીને આવે અને મહારાજ ત્યારે રૂડીબાઈને એમ કે, રૂડીબાઈ કે મહારાજ મને વર્તમાન ધરાવો, અને ત્યારે મહારાજ કે ગોવિંદ પટેલ ઉભેલા ગામડી ગામના, અને મહારાજ ગામમાં જ હતા દર્શન કરવા માટે, બે ગયા જોડલા, અને મહારાજ રૂડીબાઈને કે તારે વર્તમાન ધરાવવા હોય તો અમે તો વર્તમાન એને ધરાવીએ કે જે જગતના પુરુષ માત્રને ભાઈ બાપને દીકરા સમાન સમજે, પરનેલા પુરુષને જ પતિ સમજે, એવું જે હોય એને અમે વર્તમાન ધરાવીએ, અમારા લાડુબા જીવુબા એને ધરાવશે વર્તમાન. આ બાઈ કે મહારાજ મંજૂર છે. મહારાજ કે એમ નહીં, અમે તો એને જ વર્તમાન ધરાવીએ કે જે પરનેલો જે પુરુષ હોય, પરનેલો પુરુષ હોય એની સાથે પણ સંસારની અંદર રહી અને ભાઈ બહેનની જેમ રહે, અમે એને વર્તમાન ધરાવીએ.
આ બાઈ કે મંજૂર છે, મંજૂર છે. પતિ બાજુમાં ઊભો છે, હજુ મીંડોળ છોડવાના બાકી છે, લગ્ન કરીને આવ્યા જ છે, લગ્ન ગ્રંથથી જોડાયેલા નવા. ત્યાં મહારાજ કે એમ નહીં, અમે તો વર્તમાન એને જ ધરાવીએ કે જે માથું મુંડાવી પરણેલા પુરુષનો ત્યાગ કરી ના સાંખ્યોગી બહેનોની સભામાં બેસી જાય એને વર્તમાન ધરાવીએ. અને ત્યાં રૂડીભાઈ કે મહારાજ મંજૂર છે, મંજૂર છે ને મંજૂર છે. મહારાજ કે વાહ, શું આ બાઈની સમજણ છે, એને કથા વાર્તાને સત્સંગ કેવો કેવી સમજણ કેળવી હશે કે લગ્ન કરીને આવે અને મહારાજ કે માથું મુંડાવી અને સાંખ્યોગી બહેનો ભેગા બેસી જાય તો તૈયાર. લોયાના ત્રીજામાં મહારાજે કહ્યું ને, ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને સંતને અર્થે શું ન થાય. લોકલાદનો ત્યાગ કરે, મા બાપનો ત્યાગ કરે, ગામનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે અને પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, આ અસરો છે. દ્રઢ ભગવાન સિવાય બીજાનો વિશ્વાસ નહીં તો જ એવું થાય, નહીં તો થાય કેવી રીતે. એવાના કાર્ય ભગવાન કરે છે. મન કર્મ વચનથી તમે જેમ કહેશો એમ જ કરશું, જીવા ખાચરને એભલ ખાચર કહે છે. તમારાથી તો અમારી બુદ્ધિ પવિત્ર થઈ છે, માટે તમે જે વાત કહેશો એને અમે સત્ય માનીશું. તબ શ્રી હરિ બોલે ઉબાતા સુનિયે નૃપતિ તુમ સાક્ષાતા, તુમ જબ ભયે હમારે દાસા, તુમ જબ ભયે હમારે દાસા, ઓરન કો છોડી વિશ્વાસા, ઓરન કો છોડી વિશ્વાસા, અન્ન વસ્ત્ર કરી કે જોઉં, તુમકુ દુઃખ ન આન દ્યુ સોઉ, હમાર ગુરુ રામાનંદ સ્વામી, હમાર ગુરુ રામાનંદ સ્વામી, તિનસે વર માગે શિર નામી, તિનસે વર માગે શિર નામી. જ્યારે એભલ બાપુને જીવા ખાચર એમને આવું કીધું ત્યારે શ્રીહરિ બોલ્યા, દરબાર હવે તમે સાક્ષાત સાંભળો, જ્યારે તમે બધા બીજા વિશ્વાસોને છોડી દઈને અમારા સત્સંગી સેવક થયા છો તો હવેથી તમને કોઈને અન્ન વસ્ત્રાદી સંબંધી કોઈ પ્રકારનું દુઃખ હું આવવા નહીં દઉં. મારા માથે તમને નહીં આવવા દઉં અન્ન વસ્ત્રનું દુઃખ. અમારા ગુરુ રામાનંદ સ્વામી હતા, તેમને અમે મસ્તક નવાવીને તેમની પાસે વર માગ્યો હતો કે તમારા સંપ્રદાયના જે જે સત્સંગી કહેવાય છે તેમને જે કાંઈ દુઃખ આવવાનું હોય તે બધું દુઃખ મને દેજો, પણ સત્સંગીને દુઃખોથી ઉગારી લેજો. આહા, ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામી પાસે જે વરદાન બે માગ્યા છે ને, અદ્ભુત માગ્યા છે. મૃત્યુ સમયનું દુઃખ, કરોડ વીછીની વેદના મને થાવ, રામ પત્તર આવવાનું હોય મને આવે, પણ અન્ન વસ્ત્રે કરીને મારો આશ્રિત ક્યારેય દુઃખી ના થાય. ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરે, એમની શિક્ષાપત્રીને પાડે, એમના ધર્મ નિયમને પાડે, એને ખાવા ન મળતું હોય તો ખાવાનું મળવાનું ચાલુ થઈ જાય, એને રહેવા ન મળતું હોય તો એને રહેવાનું અને એને વસ્ત્ર, એનું શરીર ક્યારેય ઉઘાડું ના રહે અને કપડું મળી જ રહે. સ્વામિનારાયણ કે નામ પે દે દે એવો જગતમાં એકેય નહીં મળે. સ્વામિનારાયણ કે નામ પે દે દે, બીજાના નામ પર દે દે વાળો ઘણો હશે, સ્વામીના નામ પર કોઈ નહીં. કારણ કે સ્વામિનારાયણનો થયો એ તો આપવાવાળો થઈ જાય, આપવાવાળો થઈ જાય. રાંકપના ટાળી રે કીધા અમને રાજવીરે, દિન ટાળી કીધા અમને દાતાર રે, સહજાનંદ સિંદુરે આજ મારે ઉલટ્યા રે. દિન પણ ટાળીને દાતાર કીધા, રાંક ટાળીને રાજવી કીધા. એનો અર્થ એ નથી કે રૂપિયા દઈ દે, રાંક ટાળીને રાજવી એ કીધા કે આપણને જગતનું તુચ્છપણું થઈ જાય, ભગવાનનું પ્રધાનપણું થઈ જાય, વિષયોનું તુચ્છપણું થઈ જાય, ભગવાનના ભજનનું પ્રધાનપણું થઈ ગયું. આજે કેટલા ભગવાનના ભક્તો એવા છે કે જેને જગતની અંદર ક્યાંય રુચિ જ નથી, જગતમાં ક્યાંય ફરવું, જગતનું કંઈ જોવું, જગતની અંદર કંઈ સાંભળવું એ બાજુનો એનો ઢાળો જ નહીં રહ્યો,
કથા વાર્તા સાંભળી સાંભળીને એનો જીવનો ઢાળો ભગવાન તરફનો થઈ ગયો. આ રાંક પણ ઉટાડીને રાજવી કર્યા. ઇન્દ્રિયોને અંતઃકરણની અંદર ડૂબેલા ઇન્દ્રિયોને અંતઃકરણના પોષણ માટે રાતને દિવસ ડોટા ડોટને વલખા મારતા નારડા જેવા જીવો એ રાંક છે. અને જેને ઇન્દ્રિયોને અંતઃકરણને પુરુષોત્તમ રૂપ કરવા માટે રાતને દિવસ જે કથા વાર્તા સત્સંગ કીર્તન ભજન જપ વ્રત તપ આદિ જે કરી રહ્યા છે એ રાજવી છે. આવા રાજવી આપણને મહારાજે કર્યા છે. આવા રાજવી આપણને ગુરુજી જેવા મોટા પુરુષોએ કર્યા છે. એ મહારાજની મોટાની આપણી ઉપર દયા છે. મહારાજ કહે છે અમે અમારા ગુરુ પાસે માગી લીધું છે આ વરદાન, તમે ક્યારે દુઃખી નહીં થાવ. પછી તે સ્વામીએ મને તે વરદાન આપ્યું છે અને મારા ગુરુએ મને રાજી થઈને વરદાન દીધું છે. ભગવાન સ્વામી એને કેવા વરદાન માંગ્યા, પોતા માટે કાંઈ નહીં. કેવો પરોપકાર મહારાજને, પોતા માટે કાંઈ નહીં, પોતાના આશ્રિતને સુખી કરવાનું કેટલું તાન હશે. ગાદી 21 વર્ષે બેહે અને એ જ ટાઈમે પોતાનો આશ્રિત દુઃખી ના થાય એ પહેલું માગી લીધું રામાનંદ સ્વામી પાસે. તેથી તમે કોઈ દુઃખી નહીં થાવ. મહારાજ કે અમને અમારા ગુરુના આપેલા વરદાનમાં વિશ્વાસ છે, સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખો એવું મહારાજ પોતાના જીવનથી શીખવાડે છે. એ તો ભગવાન છે પણ મને તમને શીખવાડે છે કે સત્પુરુષ જે બોલ્યા એ વચનમાં વિશ્વાસ રાખો. સત્પુરુષ કો વચન હે જો બ્રહ્માંડ ફીરે યહાં ફીરે નહીં સો, યું રખી અચલ વિશ્વાસ અનન્ય દ્રઢ હોના હરિદાસા. એવું મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખો. મહારાજ કહે છે મારા ગુરુએ મને રાજી થઈને વરદાન દીધું છે ને એટલે તમે દુઃખી નહીં થાવ. મનુષ્ય જ્યારે સત્સંગને છોડી દે ત્યારે અમે તેનાથી અલગ પડી જઈએ છીએ. શ્રીહરિની આટલી વાત સાંભળી અને તે બંને દરબારોએ તે વાતને માથે ચડાવી. મહારાજાધિરાજ શ્રીહરિ ગઢપુરમાં અખંડ રહે એવો કોલ જીવા ખાચરે માગી લીધો. પાછો જીવા ખાચર કે મહારાજ મૂળમાં છે અત્યારે, માગી લીધું મહારાજ અખંડ ગઢપુરમાં રહેશો ને આપ. મહારાજ કે આ જાઓ પ્રોમિસ. છોકરાઓની શિબિરમાં ગુરુજીને છોકરાઓએ ના બાંધી દીધા, 4 દિવસ શિબિરમાં રહેશો ને ગુરુજી, પ્રોમિસ. બંધાઈ ગયા. પણ શાનાથી બંધાયા? પ્રેમથી બંધાયા. ભગવાન અને મોટાને બાંધવાની બીજી કોઈ હાંકળ નથી. કારણ કે ભગવાનને કાંઈ ના જોઈએ અને મોટા પુરુષોને કાંઈ ના જોઈએ. એ અનપેક્ષિત પાત્રો છે. ભગવાન પૂર્ણ છે, એને કોઈ વસ્તુની અપેક્ષા નથી. જેને અપેક્ષા છે એ જ અપૂર્ણ છે. ભગવાન પૂર્ણ છે ને ભગવાન વતે ભગવાનના મોટા પુરુષે પૂર્ણ છે એ અનપેક્ષિત છે, એને કાંઈ ના જોઈએ. મુક્તાનંદ છે ને ગોપાળન છે ને રાજી કરવા હોય સ્વામી કે બે હાથ જોડો રાજી. બાકી એ કોઈ પદાર્થે કરીને રાજી ના થાય, એને કાંઈક દહી દો રાજી ના થાય, એના કાંઈ વખાણ કરો તો રાજી ના થાય. બે હાથ જોડો કે એમ કરો એટલે રાજી. મોટાને રાજી કરવા આવવું જોઈએ અને આપણને રાજી કરે તો ગેમ દેવી પડે, ફોન દેવો પડે તો રાજી થઈએ. અને ભગવાનને મોટા પુરુષોને રાજી કરવા હોય તો એને કાંઈ ના જોવો, એને પ્રેમ દેવો પડે. શું દેવું પડે? પ્રેમ, હૃદય આપવું પડે તો રાજી થઈ જાય. મહારાજ રાજી થયા. મહારાજ કે અમે તમને વરદાન આપ્યું. ત્યારે એ ચતુર દરબારને મનમાં શાંતિ થઈ. પછી શ્રીહરિ ત્યાંથી ચાલી નીકળ્યા. અડતાળા ગામ આ પધાર્યા. અડતાળા જીવા ખાચરના ગરાસનું ગામ હતું. તેમાં વિપ્ર હરિભક્ત હતા, એક રાજગર, એ બધા સત્સંગી હતા. તે સિવાયના ગામના કનબી પણ ભાવિક હતા. એ સૌને દર્શન દઈને શ્રીહરિ લાખણકા ગામ પધાર્યા, નાજા જોગ્યાના ગામમાં. શ્રીહરિ પધારે છે આવા સમાચાર જાણીને ગામના જે ભાવિક લોકો હતા તેઓ દોડીને શ્રીહરિને સન્મુખ આવ્યા, પગમાં પડ્યા. ગોવાળિયા અટકના કાઠી હતા. તેઓ બોલ્યા, હે નાથ, આપને ધન્ય છે, ધન્ય છે. આપ અમારે ગામ પધાર્યા, અમને સનાત કર્યા. એક પળવાર પણ આપના દર્શન ક્યાંથી થાય? નારદજીએ વનમાં જઈને મહાન તપશ્ચર્યા કરી ત્યારે ભગવાને તેમને એક પળવાર દર્શન દીધા હતા. છતાં આજ દિન સુધી તેમની કીર્તિ વધતી રહી છે અને વગર તપે આપના દર્શન થતા નથી. અમે કાંઈ તપ કર્યું નથી લાગણ ગાના બધા ગોવાળિયા કે તપ કર્યા વિના તમને મળી ગયા. કરોડો લોકોએ માનવ જન્મ ખાલી ખોયા છે આવું તે ગામના ગોવાળિયા કાઠી લોકો બોલ્યા, બિન તપ તુમારો દર્શન હોવે મનુષ્ય દેહ કુ કોટી ખોવે. એસે બોલે પુરજન આયે, એસે બોલે પુરજન આયે,
नाम गोवालिया जाती जाई, नाम गोवालिया जाती जाई, बाजालाए विविध प्रकारा, पधराए हरि कुते ही वारा, हरि भक्त ना जा कर नामा, हरि भक्त ना जा कर नामा, तेही घर आए सुंदर श्यामा, तेही घर आए सुंदर श्यामा। વિવિધ પ્રકારના વાજિંત્ર લાવ્યા, એને વગડાવીને ધામધૂમથી શ્રીહરિને પધરાવ્યા. નાજા જોગ્યા નામે હરિભક્તને ઘેર સુંદર શ્યામ શ્રીહરિ પધાર્યા. શ્રીહરિ ત્યાં પલંગ ઉપર વિરાજમાન થયા. મુકુંદાનંદ વર્ણીએ વિવિધ પ્રકારના પાક કરીને ઘણી સુંદર રસોઈ બનાવી. પછી શ્રીહરિને બોલાવવા માટે આવેલા મુકુંદાનંદ વર્ણીએ હાથ જોડીને થાળ જમવા પધારો આમ કહ્યું, ત્યારે શ્રીહરિએ તત્કાળ એક સારું પીતાંબર પહેર્યું, પછી ચરણોમાં ચાખડીઓ પહેરી. ચટકતી ચાખડીઓની લટકતી ચાલથી શ્રીહરિ ચાલ્યા. નવો ચોરસ ચકમો એટલે ધાબળા જેવું ગરમ વસ્ત્ર હતું એ આસન માટે પાથરેલું નાજા જોગ્યાએ. શ્રીહરિ હસ્તે ચહેરે આવીને તેના ઉપર પૂર્વ દિશા તરફ મુખ કમળ કરીને રાખીને બેઠા. પીરસેલો સોનાનો થાળ લાવીને મૂક્યો. એમાં પીરસેલા ભોજનનો કોઈ પાર ન હતો. દૂધપાક, બિરંજ, સાકર નાખીને બનાવેલો સરસ કંસાર, લાડુ, શીરો, હરીસો વગેરે કર્યા હતા. બધું ગળ્યું, આ બધું ગળ્યું. મિષ્ટાનના નામ લખ્યા, બાકી કંઈ નામ લખ્યા. સમોસાને પાણીપુરીનું નામ આવ્યું નહીં. આ બધું કર્યું, પીઝાનું ના આવ્યું તમારું, એકેય નામ આવ્યા નહીં. તેમજ સુંદર પૂરી પણ બનાવી હતી, ઘીમા પૂરી બનાવી હતી. અહીંયા આપણા ઘનશ્યામ મહારાજ રોજ સાંજે ઘીમા પૂરી જમે, ડેલી સાંજે ઘીમા પૂરી તો હોય જ, બીજું જે ખીચડી રોટલી શાક હોય, પણ ઘીમા પૂરી રોજ ગુરુજીના આજ્ઞાથી સંતો બનાવે, રોજ મહારાજ જમે. પણ બધા ભક્તોને ઘીની પૂરીનો પ્રસાદ પચે નહીં, એટલે રોજ આવતા હોય ભક્તો, પછી આપણે કાઢીએ ક્યારેક, ત્યારે જમી લે બધા. શ્રીહરિ બધી વસ્તુઓને પ્રેમથી જમ્યા. જમીને ચડું કર્યું, જળપાન કર્યું, પછી તરત તૈયાર કરી રાખેલો મુખવાસ પણ જમ્યા. મુક્તાનંદ સ્વામી આદિ સંતો અને દરબારો જે સાથે હતા એ બધા ઉમંગથી જમ્યા. તે સૌ જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિ આવીને પલંગ ઉપર વિરાજ્યા. તે સમયની શોભા વર્ણવી શકાતી નથી. કાઠી લાખા ગોવાળિયાની દીકરી રાઈબા અને કાઠી કાથળ ગોવાળિયાની દીકરી હીરબાઈ બંને બહેનોએ આવીને શ્રીહરિના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે જ એને સમાધિ થઈ ગઈ, બે ભાઈઓને. અને હીરબાઈને રાઈબાઈને જે સમાધિ થઈ એ સમાધિમાં ગોલોકધામમાં ગઈ. રાસક્રીડા કરતા શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા તેથી તેમને ઘણું આશ્ચર્ય થયું. બીજી ચાર પાંચ બાલાઓ ત્યાં આવી હતી, તે બધી દીકરીઓને ગોલોકધામના દર્શન કરાવીને શ્રીએ તત્કાળ જાગૃત કરી. તે બધી દીકરીઓ શ્રીહરિને સર્વનું કારણ સમજીને ચરણોમાં નમી પડી. અક્ષરધામ ના બતાવ્યું, ગોલોક બતાવ્યું, કારણ કે આ દીકરીઓને ઉપાસના ભગવાન શ્રીકૃષ્ણની હશે એટલે એને શ્રીકૃષ્ણ રૂપે દર્શન દીધા. અને તે વાત તેમણે મનમાં જ રાખી, પણ કોઈ આગળ પ્રગટ કરી નહીં. આ દીકરીઓએ જોયું, કોઈને કીધું નહીં, મનમાં રાખી મૂકી વાત. શ્રીહરિ તો પોતાના મનમાં તે બધું સાક્ષાત જાણતા જ હતા. મહારાજને તો ખબર છે કે મેં આને ગોલોક બતાવ્યું છે, શ્રીકૃષ્ણના દર્શન કરાવ્યા છે, પણ મહારાજે પણ વિચારી રાખ્યું કે હજુ એક સ્ટેપ આગળ પણ કરાવવાનું છે. પણ અત્યારે ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો, પછી ધીરે ધીરે સર્વ અવતારીપણાનો નિશ્ચય જેમ શ્રીરંગદાસને કરાવ્યો હતો આગલા તરંગમાં, એટલે હવે આ વાંચ્યું કે શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરાવ્યા એટલે ગોલોકવાસી શ્રીકૃષ્ણ મહારાજને ધારી લેને આ ચરિત્ર વાંચ્યું, ત્યારે આ ચરિત્રની સાથે સીધી વાત યાદ આવવી જોઈએ. શ્રીરંગદાસને સમાધિ કરાવી નારાયણ ભગવાને જે વાતો કરી છે, આવી વાતો જ્યારે શાસ્ત્રમાં આવે ત્યારે એ જ શાસ્ત્રમાં આવેલી ભગવાનના ઉત્કૃષ્ટપણાને જે વાતો વર્ણવતી હોય એ વાતોનું તરત એની સાથે મેચ થઈ, એ વાત તરત યાદ આવી જવી જોઈએ. એટલે આપણે ભૂલા ના પડી જઈએ. હવે આટલું વાંચીને તરંગ પૂરું થતું હોય એટલે તરત જ પછી વિચારા, જો નવો હોય સત્સંગી તો તરત વિચાર આવે કે ઓ ગોલોકવાસી શ્રીકૃષ્ણ દર્શન કર્યા, ઓલી બાઈઓએ માન્યું કે આ શ્રીકૃષ્ણ છે, એટલે એ કથા સાંભળીને માની લે કે ભગવાન શ્રીકૃષ્ણ છે, ગોલોક વિહારી છે મહારાજ. પણ જો એને આગલા તરંગની કથાને યાદ રાખી હોય તો જ્યારે જ્યારે પણ
જે ઉત્કૃષ્ટ વાત હોય એ જ્યારે એક વાત એનાથી ન્યૂન આવે ત્યારે ઉત્કૃષ્ટ વાતની લિંક હંમેશા આપણા હૃદયમાં ઘૂંટાયા કરવી જોઈએ કે મહારાજ તો આવા છે, પરંતુ કોઈક કારણસર આને દર્શન આવા દીધા છે, નહીં તો મહારાજ તો સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ છે અને ધીરે ધીરે એને દ્રઢ કરાવશે. આવી વાતની દરેક જગ્યાએ શાસ્ત્રમાં જ્યારે વાત આવે ત્યારે આપણને અનુસંધાન એ વાતનું તુરંત આવવું જોઈએ. અહીંયા આગળ આવી રીતે મહારાજ બધું મનમાં જાણે છે. લાખનકા ગામની અંદર મહારાજ રોકાયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થ પૂરમાં શ્રી લાખનકા પધાર્યા એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.